એસઓયુ પાસે બનાવેલ વિશ્વના સૌથી મોટું જંગલ સફારી પાર્કમાં 40 ડિગ્રી તાપમાનમાં પ્રાણીઓ અને પશુ પક્ષીઓની ગરમીથી બચવા માટે સ્પેશિયલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એકતાનગર જંગલ સફારી પાર્કમાં ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલરની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં હાલ ઉનાળામાં 37 થી 40 ડિગ્રી તાપમાન રહેતા એસઓયુ પાસે બનાવેલ વિશ્વમાં સૌથી મોટું જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુ પક્ષીઓની ગરમીથી બચવા માટે સ્પેશિયલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે હાલ વન વિભાગ અને સફારીના કર્મચારીઓ જંગલ સફારીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ભારતીય અને વિદેશી તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. તમામ પ્રાણીઓનું રોજે રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે. સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓને માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાવવામાં આવ્યા છે. આ સાથે પાણીનો છંટકાવ પણ નિયમિત થાય છે. ત્યારે આ જંગલ સફારી પાર્કમાં હાલ તમામ પ્રાણીઓ સુરક્ષિત રહે છે. જો કે હાલ આટલી ગરમીમાં પણ આ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓને જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ઉનાળુ વેકેશનમાં રોજના 20 થી 25 હજાર પ્રવાસીઓ આવશે એવી આશા પણ એસઓયુ સત્તામંડળ સેવી રહ્યા છે. इस गर्मी के सीजन को देखते हुए जानवरों को उनके रखरखाव में हम लोग ने थोड़े चेंजेस किए हैं, जिससे कि उनको कोई दिक्कत ना हो गर्मी में. डेजर्ट कूलर्स, एसीज, ये सब लगाए गए हैं. लामा के एग्जिबिट में एसी लगा हुआ है और जितने भी हमारे दूसरे एग्जॉटिक एनिमल्स हैं वहाँ पे हम लोग ने कूलर्स की व्यवस्था की है, जिससे कि उनको गर्मी में कोई दिक्कत ना हो. जैसे बर्ड्स का हो गया, बर्ड्स में उनको फ्रूट्स दिया जा रहा है. बंदरों को हम लोग वाटरमेलन और दूसरे जो इस तरह के वाटर रिटेनिंग जो फ्रूट्स हैं वो सब दिया जा रहा है, जिससे कि उनको कोई दिक्कत ना हो. पानी का छंटकाव इस तरह से, और पानी का तो पूरा व्यवस्था है, 24 घंटा पानी उन लोगों को मुहैया किया गया है. ऐसा कोई बर्फ का कोई व्यवस्था नहीं किया गया है, पर बीच बीच में हम लोग एनरिचमेंट के हिसाब से बंदरों को बर्फीली मतलब बर्फ के अंदर उनके फ्रूट्स डाल के उनको दिया जाता है, जिससे कि वो व्यस्त रहे उन फ्रूट्स को बर्फ के अंदर से निकालने के लिए. और टाइगर और लायन जो है, टाइगर और लायन के लिए डेजर्ट कूलर्स लगाए गए हैं. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભિ શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.